આ વિષય પર ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાન ખંભાતા અને સોનલ જોશી, સાથે જે નારી સંરક્ષણ ગૃહ છે ત્યાંથી અમારા સંવાદદાતા જોડાયા છે અમારી સાથે નવીન ઝા. સૌથી પહેલા નવીન પાસેથી જાણીશું, નવીન, જે પ્રકારની ચોંકાવનારી વિગતો બહાર આવી છે આપ અત્યારે નારી સંરક્ષણ ગૃહમાં છે, તો ત્યાંનો જે નજારો છે સ્પષ્ટપણે તેનો ચિતાર આપો. પેલા તો મને એક હસી આવે છે, કારણ કે જે અધિકારીનો જવાબ હતો ખરેખર હસીપાત્ર જવાબ હતો. જ્યારે અમે તેમની સાથે વાત કરી કે આ રિપોર્ટમાં તમે લોકો આવ્યા છો, શું બહાર આવ્યું છે, જેમાં સમાજ સુરક્ષા અધિકારીના ડેપ્યુટી ડાયરેક્ટર અને મહિલા બાલ વિકાસના અધિકારી આવ્યા હતા, અમે જયારે તેમની સાથે વાત કરી કે તમે કયા કારણોસર મુદ્દો શું લીધો છે, કઈ રીતે ધ્યાન રાખવાનું છે, પરંતુ તેમને જે જવાબ આપ્યો ખરેખર આપે સાંભળ્યું કે એક શરમજનક જવાબ છે કે મને તો ખબર જ નથી, હું તો જોવા આવ્યો છું. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું જોવા આવ્યા છે. બે દિવસથી આખો મુદ્દો છે, 10 કિશોરીઓ યુવતીઓ અહીંથી ફરાર છે અને તે લોકો માટે પોલીસ જે છે દિવસ રાત કરી તેમને શોધવાની કામગીરી કરી રહી છે, અને એ જ અધિકારીઓ તેમના ડિપાર્ટમેન્ટમાં આવે છે અને એ કહે છે કે અમને ખબર જ નથી, અમે તો જોવા આવ્યા છીએ. તો સવાલ એ ઉભા છે કે શું જોવા આવ્યા છે, તમાશો જોવા આવ્યા છે. તેમને જયારે ઘટના બની ગઈ છે ત્યારબાદ હવે એ લોકો આગળની કાર્યવાહીની વાતો કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી આ કિશોરીઓ અને જયારે આ યુવતીઓ હતી એ શું કરી રહ્યા હતા જયારે આ લોકોની મુસીબતો હતી. સૌથી મહત્વની વાત એ છે અમિતા કે હાલ જે પરિસ્થિતિ છે જેના કારણે પોલીસ અધિકારીએ એક રિપોર્ટ માંગ્યો છે, એ રિપોર્ટમાં એ સ્પષ્ટ માંગ્યું છે કે કલેક્ટર જે છે તે કલેક્ટર રિપોર્ટ અને સૂચના અને માર્ગદર્શન આપતા હોય છે દર એમના વિઝિટ ઉપર. એ વિઝિટ બુકની માંગણી પણ કરવામાં આવી છે સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી, અને એ સુપ્રિન્ટેન્ડન્ટ એ બુકની આપવામાં આનાકાની કરી રહ્યા છે. એ બુકની અંદર જે પણ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હશે તે માર્ગદર્શનનું પાલન કેટલા હદે થઈ રહ્યું છે અથવા તો કેટલા હદે થયું છે તે જોવાની સૌથી મોટી વાત છે. અને જો આ માર્ગદર્શન હેઠળ કામગીરી ના થઈ હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય જે સત્તાધીશો છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે તેવી પોલીસની હાલ પોલીસનું જણાવવાનું છે. ત્યારે બીજી બાજુ આજે કિશોરી જે 18 વર્ષની જે મોટી યુવતીઓ છે 20-22 વર્ષની 25 વર્ષની, એ તમામ લોકોને સ્વતંત્ર રહેવાની જે પોતાની માંગણી છે જેને લઈને પોલીસે એક રિપોર્ટ પણ રજૂ કર્યો છે સમાજ સુરક્ષાના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરમાં છે એમને અને કલેક્ટરને કે આ લોકોને કઈ રીતે અહીંથી મુક્ત કરી શકાય, તેવા શું કરી શકાય તે પ્રકારનો આખો એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જી નવીન, અહીં એક મહત્વપૂર્ણ વાત છે, આપણે નારી સંરક્ષણ ગૃહની વાત કરી રહ્યા છીએ જ્યાં સુરક્ષા પૂરી પાડવામાં આવે છે ત્યારે એક સુરક્ષિત સ્થાનને છોડીને યુવતીઓ ભાગી રહી છે, આના કારણો શું જણાઈ રહ્યા છે? બિલકુલ, એક નરકાગાર જેવી સ્થિતિ છે, એમાં કોઈ બે મત નથી. ભલે આ છુપાવતા હોય છે કે નારી સુરક્ષણ ગૃહ વાળા કે બધું ઓલ વેલ છે, પણ ઓલ વેલ નથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે. અંદરની જે પરિસ્થિતિ છે ખરેખર દયનીય અને ભયાનક કહી શકાય છે. 90 જેટલી યુવતીઓ આ નારી સુરક્ષણ ગૃહમાં રહે છે, જેમાંથી 35 જે યુવતીઓ છે તે માનસિક રીતે અસ્થિર બીમારી છે, માનસિક અસ્થિર બીમારીથી રોગીથી પીડાયેલી છે, તેમની સાથે તેમને રાખવામાં આવે છે. સામાન્ય છે તેમની આ જે પરિસ્થિતિ જેના કારણે તે લોકો કંટાળી ગયા છે, સાથોસાથ અનેક એવી મુસીબતો છે. સંદેશ ન્યૂઝ પાસે વિઝ્યુઅલ હતા કે ઠેર ઠેર દારૂના બોટલો દેખાય છે, ગંદકી દેખાય છે, એટલે આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કઈ પરિસ્થિતિમાં યુવતીઓ રહેતા હશે. ત્યારે સૌથી મોટો સવાલ તો અહીંયા એ ઉભો થાય છે કે નારી સુરક્ષા ગૃહમાં સમાજ સુરક્ષાના અધિકારીઓની અંડરમાં આવે છે, તેમનું દેખરેખ કરવાનું કે તેમની કેવી પરિસ્થિતિ છે તે શું કરી રહ્યા છે અત્યાર સુધીમાં. આપણે ઘણી બધી નારીઓ માટે અલગ અલગ યોજના શરૂ કરવામાં આવે છે, નારી સશસ્ત્રીકરણની વાત હોય તો અહીંયાની નારીઓની હાલત કેવી છે તેનું ધ્યાન કોણ રાખશે, એ પણ સવાલ છે સૌથી મોટો નીતા. જી જી નવીન, હવે વાત કરીએ રુઝાન આપની સાથે, હું એ જાણવા માંગીશ કે જે પ્રમાણેની આપણે જે સ્થિતિ જાણી છે, જે દયનીય પરિસ્થિતિમાં યુવતીઓ રહી રહી છે, શું ખરેખર એવું કહેવું કે નારી સંરક્ષણ ગૃહ છે કે નરકાગાર? બિલકુલ, આજે હું 2-3 દિવસથી વાંચી રહી છું, સાંભળી રહી છું, થોડું આઈડિયા હતો પણ મને આટલું ખરાબ હતું આઈડિયા નહોતો, ટુ બી વેરી ઓનેસ્ટ. અને આ તો આઈ મીન બહુ ગંદી સ્થિતિ છે, અને જે આપણે બીજું 2 દિવસથી તમારા ચેનલ પર જોઈ રહ્યા છીએ, આઈ મીન એવું લાગી રહ્યું છે કે આપણે જે ટોપ લેવલ ઓફિસર છે સ્ટાર્ટિંગ ફ્રોમ અવર સીએમ, એ બધા બહુ સેન્સિટાઈઝ છે. આપણી બધી બહેનો ટોપ લેવલ પર બેઠી છે, બધી સેન્સિટાઈઝ છે, એ લોકો બહેનો માટે કામ કરવા માંગે છે, બધા નવી સ્કીમ્સ કરીએ છીએ, પણ એટ ધીસ લેવલ, આ જે લેવલ પર આપણે જોઈ રહ્યા છીએ, બહુ આઈ મીન આઈ વોઝ ડિસગસ્ટેડ કે આ લેવલ પર
પણ આ લોકો ને તેની લેડીઝ હતી એવું ભી નથી કે આ લેવલ પર લેડીઝ આવી ખરાબ હાલત કરી છે બીજો પણ આઈ એમ શુડ રિયલી એપ્રિશિએટ કે જે અત્યારે પોલીસે રોલ પ્લે કર્યો છે બહેનોને શોધવામાં શોધીને અત્યારે જેમ નવીન ભાઈ કહ્યું કે રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ જે યુવતીઓ છે એ લોકોને આ કેવી રીતે આમાંથી છુટકારો પાય ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીજી મને એક સરપ્રાઇઝિંગ ચીજ લાગી કે આ જ્યારે આ 35 બહેનો જે થોડી મેન્ટલી ડિસ્ટર્બ છે તો એ લોકો માટે નારી સંરક્ષણ ગૃહ છે જ નહીં એ લોકોને બીજી જ્યાં બિચારોને મેન્ટલ હેલ્થ મળે મેડિકલ મેડિકલ હેલ્પ મળે ત્યાં મૂકવાનું છે તો કેમ નથી થતું આ આખા રિપોર્ટ પરથી એટલું 100% ખબર પડી કે બહુ ઇનસેન્સિટિવિટી છે અને બીજું જે અત્યારે મને બી હસવું આવતું હતું હસવું બી આવતું હતું ગુસ્સો બી આવતો હતો કે રિપોર્ટિંગ કરવા આવે છે આ લોકો ત્યાંથી એમાંથી ડિપાર્ટમેન્ટમાંથી ને એ લોકોને જ ખબર નથી શું કમાય છે જેને કે તમાશો જોવે સર્કસમાં એવું લાગતું હતું એટલે અત્યારે આ છે તમે બહુ જ સારું કર્યું મીડિયાએ કે આને બતાવ્યું છે એટલે એનાથી એટલીસ્ટ જાગૃતતા થશે અને આઈ હોપ કે સિનિયર લેવલ્સ કારણ કે મને ખબર છે સિનિયર લેવલ્સ આર વેરી સિરિયસ અબાઉટ ધીસ થિંગ તો સિનિયર લેવલ આની નોટ લે અને આની પર એક્શન લે હું તો કહું છું થોડા લોકોને સસ્પેન્ડ બી કરો કારણ કે અકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી વગર તો કશું થવાનું જ નથી જી જી સોનલજી જે પ્રમાણે રુઝાનબેને કીધું છે કે કેટલોક કડક પગલાં લેવા ઘણા જ અનિવાર્ય બની જાય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય હવે ફરીથી એ જ વાત આવે છે કે મહિલા સુરક્ષાની જ્યારે વાત હોય ત્યારે કેટકેટલી યોજનાઓ કેટકેટલાય કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને નારી સંરક્ષણ ગૃહ પણ એ જ માટે હોય છે સરકાર એ રીતે ચલાવતી હોય છે કે નારીને સુરક્ષા મળી રહે ત્યારે આ જે સ્થિતિ છે તો એના માટે કોઈ કાયદાની જોગવાઈ ખરી કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે છે તો તેને કેવી રીતે પહોંચી વળવું કાયદાની જોગવાઈ છે એના અનુસાર જ એની એક ગાઈડલાઈન હોય છે મેં ઘણી વખત વિઝિટ કરેલી છે આ તમે જે બતાવી રહ્યા છો કે એટલું મોટું લાંબુ કેમ્પસ છે કે તમે પાર કરો ને પછી તમારે મેઇન ગેટ આવે છે અત્યારે હાલમાં પણ ત્યાં એક બેન છે મને નામ નથી યાદ એ મેન્ટલી રિટાયર્ડ જેવા છે એમને સૂર્યપ્રકાશમાં બેસવાની ઘણી વખત ટેવ છે જો એ ભાગી ના જતા હોય ત્યાં આગળ એવું નથી કે માણસો સ્ટાફ ઓછો છે ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ પર જે રૂમ છે ત્યાં આગળ મેન્ટલી રિટાયર્ડ બહેનોને રાખ્યા છે ત્યાં બીજો જે સ્ટાફ ખરાબ વસ્તુ છે કે આવી રીતે તમે કોઈને પૂરી ના શકો અને બીજું ઇટ્સ ડિસ્કસ્ટિંગ થિંગ એ છે કે જે મેન્ટલી રિટાયર્ડ બહેન છે એમને બાળક છે અને બાળક પણ એવી જ ગંદીમાં જ્યાં મળ ને મૂત્ર છે એની અંદર એ બાળક પણ ફરતું જ હોય છે એટલે આ કાયદાની વ્યવસ્થાની તમે વાત કરો ને તો પૂરું છે કે બહુ સારી રીતે રાખવા જોઈએ એમને મેળ આપવી જોઈએ પર્ટિક્યુલર ત્રણની જગ્યાએ ત્રણ વ્યક્તિ હોય મેન્ટલી રિટાયર્ડ કે ત્રણ બહેનો હોય તો એની જગ્યાએ એક મેળ હોય એમની લુક આફ્ટર કરે એમના કપડાં છે કપડાં બી બહુ જ ગંદા હોય છે આ પરમિશન તમને નહીં મળી હોય અંદર જવાની બાકી ખરેખર અત્યારની જો રિયાલિટી તમે જુઓ અંદર જઈને તો બહુ જ ખરાબ છે પ્લસ બીજું કોઈ તમને લેફ્ટ હેન્ડ સાઈડ પર જે મેન્ટલી રિટાયર્ડ બહેનો છે એની એક્ઝેક્ટ રાઈટ હેન્ડ સાઈડ પર સામેની સાઈડ પર બાળકો કે જેને તરછોડી દેવામાં આવ્યા હોય છે એમનો રૂમ છે જ્યાં એમનું ગોળિયાઘર છે ત્યાં પણ જુઓ ને તમે તો બે બહેનો છે એની સામે 8 કે 9 છોકરા આપેલા છે તો તમે કેવી રીતે લુક આફ્ટર કરશો એ લોકો હાઇજીન છે કે નહીં એમના ગોળિયા ચેન્જ કર્યા છે કે નહીં એમની પાસે પાવડરની દૂધ પીવાના પાવડરની પણ વ્યવસ્થા નથી હોતી ડોનેશનો જઈ જઈને લોકો અંદર જઈને આપે છે પણ તમારી પાસે ફંડ નથી તમે સરકારને તમે એપ્લિકેશન આપો આના માટે મેં ત્યાંના અધિકારીઓને બહુ સ્ટ્રિક્ટ પણે કીધેલું જ્યારે જે આ રિટાયર્ડ જે મેન્ટલી રિટાયર્ડ બહેનોને મેં જોયેલા મારા એક ઓળખીતા હતા એમના થ્રુ મને એક ચાન્સ મળેલો કે હું અંદર જઈ અને ત્યાં આગળ જોયું હતું મેં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે તમને એમ લાગે કે આના કરતા તો ઘરે રહેવું એક અગાઉની વાત કહીશ આની અગાઉ એક દીકરી હતી જે મેન્ટલી બરોબર ઓકે ફિટ હતી એના મેરેજ થયેલા હતા 18 વર્ષથી ઉપરની દીકરી હતી દીકરી ઝેર પી ગઈ કારણ એને એટલું કીધું કે મને જવા દો કે ના તારા ઉપર તારા કાકા એના ફાધર ને મધર તો નથી જ કાકા તને મારી નાખશે એના માટે તને જબરજસ્તી અહીંયા રાખવી પડશે તારા જાનને જોખમ છે એટલે જોવા જઈએ ને તો આને બધાને સસ્પેન્ડ નહીં બધાને ખાડી મૂકવા જોઈએ નવી કમિટી આપો જેવી રીતે ફોરેનમાં લુક આફ્ટર થતી હોય એવું જ કરવું જોઈએ બિલકુલ બિલકુલ બીજા આપ કંઈક કહેવા મારે એ જ કેવું છે કે ફંડ છે બજેટ છે મેં જોયા છે એના બજેટો પણ બજેટ મિસયુઝ થાય છે મારે બસ આ પોઈન્ટ ખાસ કરવો હતો કે બજેટ આર બીંગ મિસયુઝ ઇનફ ફંડ આપ્યા છે ગવર્મેન્ટે એટલે એ લોકો પણ આ બીજી આડે આવડે ફંડ ચાલી જાય છે અને બીજી આડી આવડી પ્રવૃત્તિઓ ત્યાં થાય છે જે ઇમ્પોર્ટન્ટ છે સોનલબેન બોલ્યા છે સોનલબેન એ બી બોલો જો બિલકુલ અર્જુનબેન આપે જે વાત કરી એકદમ સાચી છે જે પ્રમાણેનો સિનારિયો ત્યાંનો આપણે જોયો છે જરૂરથી એવું કહી શકાય કે કંઈક ને કંઈક શંકાસ્પદ રીતની કંઈક ગતિવિધિ જણાઈ રહી છે નવીન આ વિશે આપ શું કહેશો
બિલકુલ રુઝાનબેન ની વાત હું સહમત છું કે તેમણે જે રીતે કીધું કે ગ્રાન્ટ બહુ મળે છે, ગ્રાન્ટની કમી નથી, સરકાર રૂપિયા ખૂબ આપે છે, ખાસ કરીને આવા આને સારું કરવા માટે, તેમના ભોજન માટે, તેમના લંચ ડિનર, તેમના બ્રેકફાસ્ટ, તેમના નાસ્તો માટે ખૂબ પૈસા આપે છે સરકાર, ગ્રાન્ટ આપે છે, પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ જ ખબર નહીં પડતી. હું નામ નહીં આપીશ, પરંતુ અત્યારે જ એક અધિકારી જયારે બહાર નીકળ્યા અને જયારે મારી વાત થઈ ત્યારે એમને કીધું કે હું અડધો કલાક અંદર ઇન્વેસ્ટિગેશન માટે બેઠી નથી શકતો હતો, એવી પરિસ્થિતિ અંદર છે. તો તમે વિચાર કરી શકો છો કે આવી પરિસ્થિતિ અંદર હોય કે એક અધિકારી હોય, કોઈ પોલીસ કર્મચારી હોય, અડધો કલાક અંદર ના બેસી શકે પોતાની તપાસ દરમિયાન. તો આ મહિલાઓ આ યુવતીઓ કઈ રીતે આ બે બે વર્ષ, દોઢ વર્ષ, ત્રણ ત્રણ વર્ષથી અંદર રહેતા હશે, એ પરિસ્થિતિ કેવી હશે? સૌથી મોટી વાત તો એ છે કે આસપાસનું જે લોકેશન છે ખૂબ સારી જગ્યા છે, પરંતુ એનું જે મેન્ટેનન્સ છે ત્યાં એવી ગંદકી છે, એવી દારૂની બોટલો મેં તમને અમે સંદેશ ન્યૂઝ પાસે દેખાય છે કે કઈ રીતે પડી છે, એ ક્યાંકથી આવી છે એ ખબર નહીં, પરંતુ તેની સાફ કરવાની જવાબદારી કોની? એવી ગંદકીને સાફ કરવાની જવાબદારી આ તમામ અધિકારીઓનું છે, પરંતુ હાલ એ જે પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય કહી શકાય છે. અને આવા લોકો સામે જો કાર્યવાહી થાય તો બીજું જે સ્ટાફ આવે તે ખરેખર આ બધું કરતા પહેલા 100 વાર વિચારે તે જરૂરી છે. નવીન, પાછળની સાઈડ પર બાળકો ભણે છે, જે પાછળની સાઈડ એક છે, તમને ખ્યાલ હશે કે પાછળની સાઈડ ત્યાં આગળ બીજા અધિકારી બેસે છે, બીજા ભાવનાબેન જોગ ને બધા પાછળ બેસે છે, જ્યાં બાળકોને એડોપ્શન માટેની જે વ્યવસ્થા છે એ પણ એક જ કેમ્પસમાં આવેલું છે. એવું નથી ફ્રન્ટ પર આ છે અને રાઈટ હેન્ડ સાઈડ પર અંદરની સાઈડ છે, તો ત્યાં દારૂની બોટલ મળે છે, ઘણા દીકરાઓ છોકરાઓ ભણે પણ છે. જી, એ બી જાણવાની જરૂરી છે કે આ દારૂની બોટલ ત્યાં કેમ આવી છે, ક્યાંથી આવી છે, બહુ જ એક ઇન્કવાયરીનો વિષય છે. કારણ કે નારી સંરક્ષણ ગૃહ છે અને એની આસપાસ દારૂની બોટલ છે. રુઝાનબેન, રુઝાનબેન, હું આપણે એક સવાલ પૂછવા માંગીશ કે આ તમામ વસ્તુ થઈ રહી છે, આપ મહિલાઓ માટે ખાસ કામ કરી રહ્યા છો, અલગ અલગ નવી જે એમની સુરક્ષા માટે કરી રહ્યા છો, આપને શું લાગી રહ્યું છે કે હવે આની અંદર કેટલી જરૂર છે સુધારાની, અને આપ આ રજૂઆતને સરકાર સુધી લઈ જશો કે કેમ? એક સવાલ છે. હું સૌથી પહેલા તો ઓબ્વિયસલી યસ, કારણ કે જે હું બે ત્રણ દિવસ વિચારતી હતી કે આજે આટલું થઈ રહ્યું છે, સૌથી પહેલા તો સમાજ સુરક્ષાની અંદર છે, સારી વાત છે, એ લોકોની રીતે જે કરવાના છે કરશે, પણ એઝ અ જાગૃત સિટીઝન ઇટ ઇઝ અવર ડ્યુટી ઓલ્સો, જેમ તમે તમારી ડ્યુટી કરો છો, ઇટ ઇઝ ઓલ્સો અવર ડ્યુટી ટુ સી ટુ ઇટ કે આમાં આપણે કઈ રીતે એ લોકો, મેં હું પાછું રિપીટ કરું છું કે પોલીસે બી બહુ સરસ કામ કર્યું છે. નાઉ એઝ અ જાગૃત સિટીઝન ઇઝ અવર ડ્યુટી ટુ સી, એટલે અમારી એક જે ટીમ છે બહેનોની, જે અત્યારે હલ્લા બોલને એમાં બધા છે, અમે કાલે જ વાત કરી હતી કે આપણે એ લોકોને ત્યાં એકવાર વિઝિટ કરશું, અને આપણે પહેલા એ કરશું કે આપણી સાઈડથી શું હેલ્પ જોઈએ છે. વી આર ઓલવેઝ વન કે પહેલા આપણી સાઈડથી શું હેલ્પ જોઈએ છે એ જોઈશું, અને પછી એ લોકોએ શું કરવું જોઈએ જોઈશું. એટલે એ અમારી રીતે જે કરવાનું છે તો અમે કરશું, પણ ઓબ્વિયસલી મારી એવી ઈચ્છા છે કે આ દારૂ માટે ખાસ ઇન્વેસ્ટિગેશન થાય. જી બિલકુલ બિલકુલ, જ્યારે દારૂની બોટલ મળી આવે તો ખૂબ જ મોટો સવાલ છે. અહીં એક બીજી વસ્તુ છે કે, જી નવીન બોલો. બિલકુલ રુઝાનબેન, એક સૌથી મોટો સવાલ મારો એ છે, અને સવાલ કરતા એક શરમજનક વાત કહી શકાય છે કે આ જે જયારે ઘટના બની છે ત્યારબાદ એ લોક કરી દેવામાં આવ્યા છે, ત્યારે તમને પણ અંદર જવા દેશે કે કેમ? તેની ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હવે તો. અચ્છા, આ તો તમે મને અત્યારે કહ્યું, મને નહોતી ખબર, એટલે લોક બી કરી દેવામાં આવ્યા છે? ના, લોક કે તો તમે, મને ખબર છે કે આ સિસ્ટમ હવે ઉપર જાળીમાંથી જોઈ શકશો. બિલકુલ, બધી બહેનો જોતી હશે, એટલે જયારે એક દીકરી હતી ત્યારે હું ગઈ હતી, દીકરીનું કોઈ એને જવું હતું, શી ઇઝ અ મેચ્યોર, એને એટલે પુખ્ત વયની હતી, છતાં ઉપર માથા ડીચે છે, એને ઘોડા બચકાડે છે કે મને બહાર નીકળવું છે, અને કાયદામાં વ્યવસ્થા છે કે તમે પુખ્ત વયની વ્યક્તિ પછી રાખી ના શકો, કોઈ કાગળિયા ભરતા નથી, કોઈ એડવોકેટને એન્ટ્રી નથી આપતા. સાહેબાની સો મોટો લેવો જોઈએ આ ચીજનો, અને આઈ થિંક સો યાર, ધેર ઇઝ સમ પીઆર ડન. તમે આજે કહો છો હજી મને અટેક આવી રહ્યો છે કે આ તો આપણું જે બેઝિક કોન્સ્ટિટ્યુશનમાં જે રૂલ્સ છે કે જે આપણે ફ્રીડમ ને ઇન્ડિપેન્ડન્સ ની વાત થાય છે, આ તો એ વી આર આપણે કોન્સ્ટિટ્યુશન ની વિરુદ્ધ જઈ રહ્યા છીએ આ પોઈન્ટ પર. તો નવીનભાઈ ને અંદર નહીં જવા દીધા હોય, બહાર લોક જ મારી દીધું છે, એક જગ્યાએ પેલો જેલના જેવો ઝાંપો છે બહાર, તે બંધ કરી દેશે, પછી આપણે કગરીએ ને તો બી અંદર એન્ટ્રી નથી આપતા. મેં ઘણી વખત ટ્રાય કર્યો છે, ઘણી કમ્પ્લેન્ટ્સ છે. આ લોક જે સોનલબેન, જી જી સોનલબેન, આ લોક છે ગઈકાલ સુધી ખુલેલું હતું, પરંતુ જયારે આ લોકોની પોલ ખુલી થઈ છે, આ લોકોની જે પોલ ખુલી રહી છે એક પછી, ત્યારબાદ આ લોક કરવામાં આવ્યા છે. અને સૌથી મોટી વાત તો એ કહીએ કે આ લોકો જે મેં જે એમની બાઇટ લીધી, વિઝ્યુઅલ લેતો હતો ત્યારે જે વાત કરી એમને કે હું જોવા આવ્યો છું, એટલે સૌથી મોટો સવાલ એ છે કે અહીંયા સર્કસ કે તમાશો ચાલતો હોય એવી રીતે લોકો જોવા આવ્યા છે? અધિકારીઓ છે, ડેપ્યુટી ડાયરેક્ટર છે, આસિસ્ટન્ટ કમિશનર છે જે બાલ વિકાસ અધિકારીના, અને એ લોકોને એવું જવાબ હોય કે હું જોવા આવ્યો છું કે મને ખબર જ નથી, તો શરમજનક છે. તમે શું તપાસ કરવા આવ્યા છો? અને સૌથી મોટી વાત તો એ છે કે પરિસ્થિતિ જે કરવામાં આવે, આ ઘટના બની છે, સૌથી જે રીતે રુઝાનબેને કીધું કે આ ઘટનાની અંદર પોલીસનું ખૂબ જ સારી કામગીરી છે, તે લોકોની મહેનત છે, પરંતુ સવાલ એવો થાય છે કે હવે આગળ આ લોકો આવી રીતે રહેશે કે ફરીવાર આવી ઘટના બને છે તેના માટે જવાબદાર કોણ? અને આ 27 કઈ પણ કહેવા તૈયાર નથી આ મામલામાં હાલ. નવીનભાઈ, એક બીજી પણ વાત કહીશ, તમે એમ કહો છો ને કે ચાવી,
તો મને બહુ નજીકથી આનો પરિચય છે, કારણ કે હું રેગ્યુલર વિઝિટ મારું છું અહીંયા. એ ચાવી જે છે ને ત્યાં જે દીકરીઓ રહે છે ને એ જ લોકો રસોઈ કરે છે, એમને જ ખાવા બનાવવાનું ને એમને જ ખાવાનું, એટલે એ જ કરતા હરતા હોય છે. જ્યાં તમે બીજી બેન જે આયાઓ છે દે આર નોટ ઇવન ફિઝિકલી એટલી સ્ટ્રોંગ પણ નથી કે કઈ કઈ કોઈ ઘટના બને ને કે કોઈ એટેક કરે ને તો બી એમને પ્રોટેક્ટ કરી શકે. એટલે ચાવી એક જણના હાથમાં હશે આખું, અને એ લોકોએ ભેગું કરી, એટલે ત્યાં આગળ સુરક્ષાના નામે કોઈ વિઝિટર જ નથી, જે મેઇન જે જવાબદારી છે હાજર જ નથી હોતા. બિલકુલ બિલકુલ સોનલબેન.